न्यूज़मां आपनुं स्वागत छे। समाचार साथे हुं छुं नेहा। राज्यमां नकली कचेरी बाद हवे गैरकायदेसर टोलनाकू पण सामे आव्युं छे। मोरबीमां खुल्लेआम आ गैरकायदेसर टोलनाकू चाली रह्युं छे। नेशनल हाईवे पर वगासिया गामना टोलनागा पासे आ गैरकायदेसर टोलनाकू चाली रह्युं छे। रोजना 200 वाहनों पासेथी गैरकायदेसर रीते रूपिया उघरावामां आवे छे। छेल्ला 1.5 वर्षथी वगासिया गाम पासे आ गैरकायदेसर टोलनाकू धमधमी रह्युं छे। कलेक्टर एसपी सहित अधिकारी ने जाण कर्या छता पण कोई कार्यवाही अत्यार सुधी नथी करवामां आवी। तो जे प्रकारे आ टोलनाकू छे ते धमधमी रह्यु छे। राज्यमां नकली कचेरीनो कौभांड सामे आव्या बाद हवे गैरकायदेसर टोलनाकू पण सामे आव्यु छे। रोजना 200 वाहनो त्यांथी अवरजवर करे छे ने तेमना पासेथी आ टेक्स छे ते वसूलवामां आवे छे। अने हवे अधिकारीओने अनेक वखत जाण करवामां आवी छे छतां पण कोई कार्यवाही नथी थई रही, तेने लईने हवे गंभीर सवाल उभा थया छे। मोरबीमां खुल्लेआम आ गैरकायदेसर टोलनाकू चाली रह्यु छे। नेशनल हाईवे पर वगासिया गामना टोलनाका पासे गैरकायदेसर टोलनाकू चाले छे। रोजना 200 वाहनों पासेथी गैरकायदेसर रीते अहीं रूपिया उघरावामां आवे छे। छेल्ला 1.5 वर्षथी वगासिया गाम पासे आ गैरकायदेसर टोलनाकू धमधमी रह्यु छे। 1.5 वर्षथी आ टोलनाकू चाली रह्यु छे छतां पण अधिकारीओमां कोईपण जाणकारी नथी। अनેકથી સામેથી વાહન ચાલકો રજૂઆત કરવા પહોંચે છે ત્યાં પણ હજી પણ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। કારણ કે જાણ કરવા છતાં પણ રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી અધિકારીઓ દ્વારા નથી કરવામાં આવી। કલેક્ટર એસપી સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી છે। જિલ્લાના નેશનલ હાઈવે ઉપર જે ટોલનાકું આવેલું છે વગસિયા પાસે, ત્યાંથી બાજુમાં ગેરકાયદેસર ટોલનાકું ધમધમી રહ્યું હતું। અને જો વાત કરીએ તો હાલ આ ટોલનાકું છેલ્લા 1.5 વર્ષથી ધમધમી રહ્યું હતું, જેને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થઈ હતી। ખાસ કરીને વાત કરીએ તો વાંકાનેરના વગસિયા ગામ પાસે નાના મોટા વાહનો પસાર થાય તે પ્રકારનું ગેરકાયદેસર ટોલનાકું બનાવવામાં આવ્યું હતું। અહીં 50 થી લઈને 200 રૂપિયા સુધીનો વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા છેલ્લા 1.5 વર્ષથી આ જે ગેરકાયદેસર ટોલનાકું છે એ ધમધમી રહ્યું છે। અને આ બાબતે કલેક્ટર એસપી સહિતનાઓને જાણ કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। જ્યારે ટોલનાકાની બાજુમાં આવેલ કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો વાહનો પસાર કરવા માટે બનાવવામાં આવ્યો હતો, અને તેને લઈ અને હાલ આ જે ગેરકાયદેસર રસ્તો એ હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું ચર્ચાઈ રહ્યું છે કે બીજા રસ્તેથી હાલ ગેરકાયદેસર રીતે વાહનો પસાર થાય તે પ્રકારે હાલ ફરિયાદ ઉઠી રહી છે। અને આ જે નેશનલ હાઈવે ઉપર ટોલનાકું આવેલું છે તેની બાજુમાંથી લોકો છે ટોલ ટેક્સ બચાવવા માટે આ ગેરકાયદેસર ટોલનાકામાંથી પસાર થતા હતા તેવી ફરિયાદો ઉઠી છે। હરનીશ જોશી, વીટીવી ન્યૂઝ, વાંકાનેર। વગાસિયા ગામ પાસે આ ગેરકાયદેસર ટોલનાકું ચાલી રહ્યું છે। રોજના 200 વાહનો પાસેથી અહીંયા રૂપિયા ઉઘરાવવામાં આવે છે। રાજ્યમાં જે નકલી કચેરીનું કૌભાંડ ઝડપાયું ત્યારબાદ હવે ગેરકાયદેસર ટોલનાકું પણ સામે આવી રહ્યું છે। અનેક સવાલો હાલ તો થઈ રહ્યા છે, આખરે કોની રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર ટોલનાકું ચાલી રહ્યું છે? સંવાદદાતા હરનીશ જોશી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। હરનીશ, રાજ્યમાં જે નકલી કચેરીનું કૌભાંડ સામે આવ્યું, હવે ત્યારબાદ ગેરકાયદેસર ટોલનાકું પણ મોરબીમાં ચાલી રહ્યું છે, શા કારણે અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી? ગેરકાયદેસર રીતે ટોલનાકું બનાવવામાં આવ્યું હતું, ત્યાંથી લોકો ગેરકાયદેસર રીતે ટોલ ટેક્સ બચાવવા માટે પસાર થતા હતા। ક્યાંક ને ક્યાંક આ સમાચારો પ્રકાશિત થતા હાલ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, અને આ ગેરકાયદેસર રોડ ઉપર વાહનો પસાર ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। જો વાત કરીએ તો વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની ટીમ છે તેને અહીંયા મૂકી દેવામાં આવી છે, અને અહીંથી જે ટોલ ટેક્સની ચોરી કરતા લોકોને છે અટકાવવામાં આવે તેના માટે થઈ અને પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। વીટીવીના અહેવાલની અસર બાદ હાલ તંત્ર જાગ્યું છે, અને તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત અહીં મૂકી દેવામાં આવ્યો છે। અને હાલ આ રોડ ઉપર જે ટોલનાકાની બાજુમાંથી ગેરકાયદેસર ટોલનાકું બનાવવામાં આવ્યું હતું ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। જી બિલકુલ હરનીશ, પરંતુ આખરે સવાલ પણ એક ગંભીર પેદા થઈ રહ્યો છે, 1.5 વર્ષથી આ ટોલનાકું ચાલી રહ્યું છે, અત્યાર સુધી પોલીસ કે અધિકારીઓના ધ્યાને કેમ આ ગેરકાયદેસર ટોલનાકું ના આવ્યું? શા કારણે અત્યાર સુધી રાહ જોવામાં આવી રહી હતી? અનેકો લોકો જોડે રોજના રૂપિયા પણ ઉઘરાવવામાં આવે છે।
શરૂથી વાત કરીએ તો અહીં 50 રૂપિયા થી લઈને 200 રૂપિયા સુધીના ગેરકાયદેસર રીતે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો અને વાત કરીએ તો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થતા આજે ટોલનાકું છે બંધ કરી દેવામાં આવ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. અને જો વિજય રસ્તા ઉપર જ્યાં ટોલનાકું છે ત્યાં હાલ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. અને વાત કરીએ તો ટોલનાકા તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થતા હાલ કાર્યવાહી થઈ છે તેવું જાણવા મળી રહ્યું છે. જી બિલકુલ હરનેશ, જાણકારી બદલ આપનો આભાર. આણંદના ઉમરેઠના